निर्मल नो अभिगम कल्याण हो छात्र नो हरदम उच्च आभास नो शिक्षण धा ओ जितिरमणि सूरी कतमा महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। नमस्कार विद्यार्थी मित्रों, केम छो, मजा में? आपणे छेल्ला पीरियडनी अंदर महाकवि कालिदासनी वात करेली, आजे एक नवा कवि परिचयनी चर्चा करिए। महाकवि माग, मित्रों महाकवि माग एनी फक्त एक ज कृति संस्कृत में आपणने मळी आवे, जेनुं नाम छे शिशुपाल वध। शिशुपाल वधनी अंदर 20 सर्ग। शिशुपाल वध महाभारतमांथी लीधेलू एक कृति छे। एटले महाभारतनी अंदर जे सभा पर्व आवे छे, सभा पर्वनी अंदर शिशुपाल वधनुं वर्णन करेलू छे। एनो मुख्य रस वीर रस छे। હવે મહાકવિ માગ અને શિશુપાલ વધ વિશે આપણે વિસ્તારે ચર્ચા કરી। મહાકવિ માગ એવું કહેવામાં આવે છે મિત્રો, મોટે ભાગે સંસ્કૃત સાહિત્યના જે કવિઓ છે, સંસ્કૃત સાહિત્યના લેખકો કવિઓ નાટ્યકારો, એમના જીવન વિશે કોઈ પૂરતી માહિતી મળતી નથી, દંતકથાઓને આધાર રાખવો પડતો હોય છે। પણ મહાકવિ માગની થોડી ઘણી માહિતી આપણી પાસે મળી આવે છે। એ માહિતી મુજબ તેમનો જન્મ અત્યારના રાજસ્થાનના બિનમાલ પ્રદેશની બાજુમાં થયેલો। તમે કદાચ અહીંયા જાઓ ત્યાં એક ગા બેઠી છે, એ ગા પાસે જે રસ્તો છે અહીંયા જતા રહેજો, એટલે સીધું એમનું ગામ આવશે, હજી અહીંયા જ બેઠી છે। કદાચ ભીનમાલના રહેવાસી, રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર આ એક પ્રદેશ આવેલો છે, ત્યાંના મૂળ વતની હતા। ખૂબ પ્રખ્યાત કવિ તરીકે એમની નામના થતી, એમના માટે એવું કહેવાતું કે નવ સર્ગ ગતે માગે નવ શબ્દ ન વિદ્યતે। શિશુપાલ વધના ફક્ત નવ સર્ગ, નવ શરૂઆતના નવ વિભાગને જો કોઈ વાંચી લે, નવ સર્ગ ગતે માઘે, માઘના શિશુપાલ વધના ફક્ત નવ સર્ગને, પ્રથમ નવ સર્ગને વાંચી લે તો એને નવ શબ્દો ન વિદ્યતે, એને બીજો કોઈ નવો શબ્દ જ ના મળે। એટલે આમ કહી અને માઘની જે પ્રશંસા કરવામાં આવી છે, એમના એમની ઉદારતા દર્શાવવામાં આવી છે કે એમણે ઘણા બધા શબ્દોનો પ્રયોગ કરી લીધો આ નવ સ્વર્ગની અંદર। બીજું એવું કહેવામાં આવે છે મેઘે માઘે ગતે વયમ, મેઘે મહાકવિ કાલિદાસનું મેઘદૂત આપણે આગળના વિડીયોની અંદર જોયું કે મહાકવિ કાલિદાસે મેઘદૂતની અંદર યક્ષ મેઘને દૂત બનાવી અને જે રામગીરી પર્વતથી અલકાગીરી અલકાપુરી સુધીનું જે વર્ણન છે એની અંદર આવ્યું છે, તો કે મેઘે માઘે ગતમ વયમ, મેઘ મેઘદૂત અને શિશુપાલ વધ આ બે વાંચી લે એટલે એને બીજું જીવનમાં કશું વાંચવાનું રહેતું નથી, એવો પણ કહી અને મહાકવિ માઘની પ્રશંસા કરવામાં આવી છે। માઘે સંતિ ત્રયો ગુણા, માઘની અંદર કાલિદાસ ભારવી અને દંડીના જે ત્રણ ગુણો પ્રખ્યાત હતા, એ ત્રણેયનો જો સમન્વય જોવા મળતો હોય તો એ મહાકવિ માઘમાં જોવા મળતો હતો। એટલે મહાકવિ માઘની ખૂબ સારી પ્રશંસામાં કરવામાં આવી છે। ચર્ચા કરીએ શિશુપાલ વધ, શરૂઆત કરીએ શિશુપાલ કોણ હતા ત્યાંથી। ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે સાહેબ શિશુપાલ કોણ, મહાભારત આપણે વાંચ્યું હોય, મહાભારતની અંદર આપણે જોયું પણ હોય, હમણાં લોકડાઉન દરમિયાન આપણે મહાભારત ઘણી વખત જોયું, તો મહાભારતનું એક પાત્ર શિશુપાલ, તો શિશુપાલ કોણ હતા એની થોડીક ચર્ચા કરીએ। મિત્રો તમને યાદ હશે કે ભગવાન શ્રી કૃષ્ણના ફોઈ, એમના ફૈબા કુંતા માતા, ભગવાન શ્રી કૃષ્ણના ફોઈબા કુંતા માતા અને કુંતા માતાની બહેનનો દીકરો એટલે શિશુપાલ, એટલે
અર્જુન અલા અર્જુન યુધિષ્ઠિર જે પાંચ પાંડવ હતા એમને માસીન દીકરો થાય તો કૃષ્ણ મામાન દીકરો થાય. આ રીતે કુટુંબ જ હતું એમ. એક એવી પણ લોકવાયકા છે, એક એવી પણ રજૂઆતો આવે છે કે શિશુપાલ વધ જ્યારે એટલે શિશુપાલ જ્યારે જન્મા ને તેમને બે વધારાના હાથ, એક કપાળમાં આંખ, ટૂંકમાં રાક્ષસી ચહેરો હોય એવું એમનો જન્મ થયો હતો. અને એ વખતે એક આકાશવાણી થઈ કે આનું જન્મ આવી રીતે છે તો આનું મરણ કઈ રીતે છે એ જાણવા માટે એક આકાશવાણી થઈ. આકાશવાણી મુજબ જે આ બાળકને પોતાના ખોળામાં લેશે અને લેતા જ એના જે વધારાના અંગો જે છે એ દૂર થઈ જશે એ જ એનો મારનાર હશે. ઘણા બધા રાજાઓના ખોળામાં બાળકને મૂક્યો પણ થયું નહીં. હવે આગળ કીધું એમ કે કૃષ્ણને ફોઈનો દીકરો થાય, આ પણ યુધિષ્ઠિર જેમ ફોઈનો દીકરો થાય એમ શિશુપાલ પણ પોતાનો ફોઈનો દીકરો એટલે ભાઈ જ થાય. એટલે આપણે અત્યારે પ્રસંગમાં આપણે ગામડાઓમાં અત્યારે બધે રિવાજ છે ને કે નવો બાળક જન્મે એટલે બધા પરિવારજનો એને રમાડવા માટે જાય, બધા આખો પરિવાર કે હાલો આપણે બાળકને રમાડવા માટે જઈએ. એટલે અહીંયા પણ બલરામ ને કૃષ્ણ ને વાસુદેવજી ને બધાએ બાળકને રમાડવા માટે જાય છે. બધા રમાડતા હોય, વારાફરતી બધાને પોતાના ખોળામાં તેરતા હોય, એમાં કૃષ્ણએ પણ બાળકને ઉચકીને પોતાના ખોળામાં લીધો. જેવો લીધો એટલે તરત એના જે વધારાના અંગો હતા એ બધા દૂર થયા. એટલે નક્કી થઈ ગયું કે આનો મારનારા પોતે કૃષ્ણ જ હશે એમ. એટલે ફોઈએ વિનંતી કરી કે આવું કેમ, આ તો તારો ભાઈ થાય છે એમ. તો કૃષ્ણએ ત્યારે કીધું કે આનો મારનાર જો હું જઈશું તો એ વિધાનને હું બદલી નહીં શકું, પણ ફોઈ તમને હું એક વચન આપું છું કે જ્યાં સુધી 100 ગુના નહીં કરે ને એના 100 ગુના માફ કરી દઈશ. 100 ઉપર 101 નો જો ચાંદલો થાય છે ને તો એનો હું સંહાર કરી નાખીશ, એનું મારી નાખીશ, 100 ગુના એના માફ કરીશું. એટલે આવી એક વાત છે, પણ થોડીક હવે ચર્ચા કરીએ. વાસુદેવ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાની અંદર બિરાજમાન હતા એ સમયે નારદ ઇન્દ્રનો સંદેશ લઈને આવે છે કે પ્રભુ ધરતીલોકની અંદર શિશુપાલના ત્રાસ વધી ગયા છે, બહુ બધાને છેડે છે ને હેરાન પરેશાન કરે છે, મોટો ત્રાસવાદી થઈ ગયો હોય કે એનો કંઈક ઈલાજ કરો એમ. અત્યારે તમે ધરતી ઉપર છો તો જરાક એનું થોડુંક જોઈ લો ને, એવું લાગે તેનું એન્કાઉન્ટર બેનકાઉન્ટર કરી વારો એમ. એટલે નારદજીનો સંદેશો આવ્યો એટલે તરત જ બલરામ ને બધા મળ્યા કે શું કરવું આનું એમ, આનું કરવું શું. તો એ જ સમય દરમિયાન યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થ નગર જે વસાવેલું એની અંદર રાજસૂય યજ્ઞ કરેલું. એટલે રાજસૂય યજ્ઞનું પણ આમંત્રણ ભગવાન શ્રી કૃષ્ણને મળેલું. તો જવું ક્યાં, રાજસૂય યજ્ઞમાં જવું કે ઇન્દ્રનો જે સંદેશો આવ્યો એ કામ પહેલાં કરવું. તો બલરામભાઈને પૂછવામાં આવ્યું કે બલરામ તમે શું કહેવા માગો છો, તમે જરા કહો આના વિશે. તો કે આપણે કે ભાઈ જો પહેલું જ યુદ્ધ પસંદ કરી, પહેલાં યુદ્ધ કરી લઈને પછી જઈશું રાજસૂય યજ્ઞમાં. પછી વિદ્વાનોને પૂછ્યું, મંત્રીઓને પૂછ્યું, તો બધાનો મત એવો આવ્યો કે ભાઈ તમે રાજસૂય યજ્ઞની અંદર અહીંથી હસ્તિનાપુર જાઓ, અને એ પણ ત્યાં આવવાનો જ છે, એને કારણ કે માસીન દીકરો જ થાય ને યુધિષ્ઠિર, એટલે એ પણ ત્યાં આવવાનો જ છે. એટલે જો અહીંયા કંઈ અને તમને જોઈશે એટલે હખણો તો રહેશે નહીં, તમારો ધમધો વિરોધી છે. હવે એ બેને કૃષ્ણ શિશુપાલને વિરોધ કેમ થયો એની પણ એક નાનકડી વાત એવી છે કે રુક્મણીનો ભાઈ રુક્મી એ શિશુપાલ જોડે પોતાની બેન રુક્મણીના લગ્ન કરાવવા માંગતો હતો, અને રુક્મણી મનોમન ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ભરથાર પતિ તરીકે સ્વીકાર લીધી હતી. કરવું શું એટલે સંદેશો મોકલાવે રુક્મણી કૃષ્ણને કે ભાઈ તમે મને અહીંથી ભગાડી જાઓ એમ. એટલે અર્જુનની મદદથી ભગવાન શ્રી કૃષ્ણ રુક્મણીને ભગાડીને લઈ જાય છે અને રુક્મીને ઘાયલ કરે છે, અને આ વાતનો બદલો પોતાની સાથે જેના લગ્ન થવાના હતા એને પોતાના જ મામાનો દીકરો ભગાડીને લઈ ગયો. એટલે થોડુંક એને દુઃખ લાગ્યું અને એને ગુસ્સો હતો કે ભાઈ આ ખોટું થયું એમ. એટલે એમ એ બીજાને બનતું નહોતું, એટલે એકબીજા સામે આવે એટલે સ્વાભાવિક છે બોલ્યા વગર રહી ન કેમ. એટલે મંત્રીઓએ બધાએ કીધું કે તમે જાઓ તો ખરા,
રાજસ્વ યજ્ઞની અંદર તમે જાઓ ઇન્દ્રપ્રસ્થ, અને એ કંઈક આડુંઅવળું કંઈક કરે અહીંયાની આઈને પૂરો કરતા હોજો, એટલે એક કાંકરે બે પક્ષી થઈ જાય તમારા એમ નક્કી થયું. તો હાલો આખી સેના તૈયાર કરી, આખો પંડાલ ઉપડા હાલતા થયા. હવે અહીંયા વાત એવી આવે છે કે દ્વારિકાથી હસ્તિનાપુરનું જે વર્ણન છે હસ્તિનાપુર જવા માટેનું, તો ગિરનાર પર્વતનું પણ આવે છે. તો તમને એમ થાય સાહેબ દ્વારિકા આ બાજુ, જૂનાગઢ આ તરફ, હસ્તિનાપુર આગળ, બધું મેચિંગ નથી થતું એમ. દ્વારિકા જવું હોય તો સોરી, દ્વારિકાથી હસ્તિનાપુર જવું હોય તો વચ્ચે જૂનાગઢ થોડું આવે, ગિરનાર પર્વત થોડો આવે. પણ મિત્રો, એ જમાનાની અંદર કદાચ આ રસ્તો નહીં હોય, આમ જૂનાગઢ થઈને જ જવાતું હશે. અને કદાચ કૃષ્ણે એવું નક્કી કર્યું કે હાલો આપણે જૂનાગઢ જોઈને દર્શન કરીને પછી જ જઈએ એમ. એટલે ભગવાન પોતાની સૈન્ય ને બધા મંત્રી ને બધાને લઈને નીકળે છે દ્વારિકાથી હસ્તિનાપુર જવા માટે. વચમાં ગિરનાર પર્વત આવે છે. આપણે બધાએ, તમે બધા મિત્રો પણ ગિરનાર જીઆઈ આવી છો, અદ્ભુત ગુજરાતનું સૌથી મોટું પર્વત અને ઊંચું શિખર ગિરનાર પર્વત, તો એનું અદ્ભુત વર્ણન, એની લીલોતરી, એના અહીંયાના લોકોનું વર્ણન, ગિરનારની આજુબાજુના પ્રદેશોનું વર્ણન અદ્ભુત રીતે મહાકવિ માખે અહીંયા કરેલું છે. ત્યારબાદ ઋતુઓનું વર્ણન, શબ્દ જુઓ તમે, ઋતુઓનું વર્ણન. આપણે ત્રણ ઋતુઓ છે અહીંયા, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ કાલિદાસે ઋતુસંહાર નામના એક ખંડકાવ્યની અંદર એવું કીધું કે બબે મહિનાની છ ઋતુઓ છે. તો બબે મહિનાની ગણો તો 12 મહિનાની છ ઋતુઓ થઈ ને. તો ઋતુઓ એટલે એક ઋતુનું વર્ણન જ કર્યું, ઘણી બધી, બે કરતાં વધારે, બહુવચન શબ્દ છે અહીંયા ઋતુઓ, એટલે બે કરતાં વધારે હોય તો જ ઋતુઓ શબ્દનો ઉપયોગ થાય. તો ઋતુઓનું વર્ણન છે, તો બધી ઋતુઓનું વર્ણન ક્યારે બને? તો કે દ્વારિકાથી હસ્તિનાપુર જતાં જતાં એટલી ઋતુઓનો એમને અનુભવ થયો હોય તો જ આ વર્ણન થઈ શકે ને. તો મિત્રો વિચાર કરો, દ્વારિકાથી હસ્તિનાપુર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હોય છે એ જમાનામાં. ત્યારે એવા કોઈ વિમાન કે એવું કંઈ તો હતું નહીં, નહોતી બસોની વ્યવસ્થા, નહોતી ટ્રેનની વ્યવસ્થા. તો માણસો રથ ચાલતા એવી રીતે જતા ઘોડાના માધ્યમથી. એટલે 12 મહિના પછી ત્યાં હસ્તિનાપુર પહોંચ્યા હશે એવું આપણે આના ઉપરથી જાણી શકીએ, તો જ બધી ઋતુઓનું વર્ણન આવ્યું હોય ને. કારણ કે વિમાન તો મેં કીધું ને એમ હતા તો નહીં જ, અને હતું તો રામ કથાની અંદર રામાયણ વખતે એક વિમાન હતું રાવણ પાસે, હે, એ પુષ્પક વિમાન લઈને ફરતો હતો નંબર પ્લેટ વગરનું લઈને. અને કદાચ પછી આ અપહરણના કેસમાં, સીતા અપહરણના કેસમાં પકડી જી હોય છે. એટલે ઇન્દ્રો એક દેવતાએ કીધું છે કે ભાઈ તું લાયક નથી એમ. તો એટલે ભાઈ જપ્તે કદાચ પાછું કરી લીધું હોય. અને કૃષ્ણ અવતારમાં કોઈ વિમાનનો ઉલ્લેખ આવતો નથી. એટલે ઋતુઓનું પણ અદ્ભુત વર્ણન જેમ કાલિદાસે કરેલું છે ઋતુસંહારની અંદર, એનું જ ઘણો બધો વાંચન કરીને, ઘણું બધું એનું અભ્યાસ કરીને, એને અનુલક્ષીને અથવા એમાં થોડો વધારો ઘટાડો કરીને ઋતુઓનું પણ વર્ણન સુંદર રીતે કરેલું છે. સંધ્યાનું વર્ણન, સંધ્યા સાંજના સમયે આથમતા સૂર્યને જોવા માટે આપણે માઉન્ટ આબુ જતા હોઈએ છીએ સનસેટ પોઈન્ટ જોવા માટે. પણ કોઈ દિવસે આથમતા સૂર્યને જોવાય નહીં. તમે પાણીમાં ડૂબતા હોય, તમે આથમતા હોય, અને લોકો બધા સામે બેઠા ઊભા હોય અને ચા પાણી નાસ્તો કરતા એને જોતા હોય અને રાજી થતા હોય, તો સ્વાભાવિક છે તમને ગુસ્સો તો આવે જ તેને, સહન થોડું થાય આપણાથી. હું અહીં ડૂબી રહ્યો હું, ના બધા જલસા કરે છે. એટલે સૂર્યને આથમતો જોવાય નહીં, પણ આ બધા જતા હોય ઠેઠ બધા આ દૂર દૂર સનસેટ પોઈન્ટના જોવા માટે. પણ પછી કદાચ સૂર્ય તપીએ જતો હોય છે, એટલા માટે ઉનાળામાં કદાચ વધારે તપતો હોય છે એમ. જે છે તે સંધ્યાનું પણ સુંદર રીતે મહાકવિ માખે વર્ણન કરેલું છે. ચંદ્ર ઉદય, ચંદ્રને ઉગતો જોવાની પણ એક સરસ મજાની, એને નિહાળવાની એક મજા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે તો શું એસીવાળા મકાન થઈ ગયા, એટલે ઘરમાં એસી ચાલુ કરીને રાત્રે સૂઈ જતા હોય છે. અને રાત્રે જ મોડે સુધી ગેમ મોબાઈલની અંદર, પબજીના લોકડાઉનમાં વેકેશન છે, નિશાળે જવાનું નથી, એ જલસાઈ છે બધાને, એ નાખો દી મોબાઈલ લઈને, હા તે ચાલુ જશે. એટલે કોઈને ઉગતા સૂર્યને કે ઉગતા ચંદ્રને જોવામાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. હમણાં જ આપણે ગુરુ પૂર્ણિમા હમણાં જ ગઈ ને, રાત્રે સરસ મજાનો ચંદ્રમાં ઉદય પામ્યો હોય, આપણે કોઈ જોતા જ નથી. પણ છતાંય અહીંયા એમને મહાકવિ માગે પણ ઉગતા ચંદ્રનું સુંદર રીતે વર્ણન કરેલું છે.
એ રીતે આગળ આગળ હાલતા હાલતા ભગવાન શ્રી કૃષ્ણ અને એની જે સેના છે આખી એ યમુના નદીને પાર કરે. યમુના નદીને પાર કરતા ભગવાન કૃષ્ણ એ યુધિષ્ઠિરને સંદેશો મોકલે છે કે ભાઈ અમે યમુના નદી પાર કરી ગયા છીએ. તો યુધિષ્ઠિરને ખબર પડે કે ભાઈ મારો ભાઈ કૃષ્ણ મારા મિત્ર એ યમુના નદીને પાર કરી ગયા છે, લાવો હું એમનું સ્વાગત કરવા માટે જઉં. મિત્રો, ઇન્દ્રપ્રસ્થ જે રહ્યું ને, આજનું જે દિલ્હી છે ને, એ હસ્તિનાપુરથી થોડુંક આગળ છે, હસ્તિનાપુરથી દૂર રહેતા હતા આ લોકો. ઇન્દ્રપ્રસ્થ એટલે આજનું દિલ્હી એમ જ માની લેવાનું. હવે દિલ્હીથી યમુના નદી 60 કિલોમીટર દૂર છે. હવે તો બધું ભેગું થઈ ગયું છે કદાચ, પણ 60 કિલોમીટર દૂર છે યમુના નદી. તો મિત્રો વિચાર કરો, સ્વાગત કરવા માટે ઇન્દ્રપ્રસ્થથી 60 કિલોમીટર દૂર માણસો આવતા હતા એ જમાનામાં. અને આજે તો ઘરે આવે તો એમ કે આવી ગયા, લે આયેલ વહેલા વહેલા આવી ગયા એમ. એટલે આયા એનો આભાર નહીં, વહેલા વહેલા આવી ગયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર રીતે સ્વાગત કરવામાં આવે યુધિષ્ઠિર દ્વારા. એમને બહુ માનપાન આપી અને પોતાના ઇન્દ્રપ્રસ્થની અંદર લઈ જાય છે. રાજસૂય યજ્ઞ શરૂ થાય છે. રાજસૂય યજ્ઞ શરૂ થાય, રાજસૂય યજ્ઞ એટલે જે મહાન મહાન વ્યક્તિઓ છે એમનું એ યજ્ઞની અંદર પૂજન કરવામાં આવે. તો નક્કી કર્યું કે રાજવાડો આખું જે સભા ભરાઈને બેઠી હતી સભામાં નક્કી થયું કે સૌથી પૂજનીય વ્યક્તિ કોણ. તો મત થયો કે ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ સિવાય અત્યારે કોઈ બીજું પૂજનીય છે નહીં, એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન થવું જોઈએ. આવી જ્યાં રજૂઆત કરી તો શિશુપાલ ત્યાં બેઠો હતો, અવિને આ હાંખે હે ગોળ્યો છું તું, તું ફલાણો છે, તું તો અપહરણ કરીને સ્ત્રીઓને લઈ જશે, આમ ને તેમ ને, નાનો હતો તારે ગોપીઓના વસ્ત્ર હરણ કરી જતો હતો, ગોપીઓને પજવતો હતો, તારા માતા પિતાને છોડીને ભાગી ગયો હતો, આવા અનેક મેણા ટોણા મારવાનું ચાલુ કર્યું. એટલે ભીષ્મ પિતામાં ત્યાં બેઠા હતા. ભીષ્મ પિતામાં એ તરત શિશુપાલને રોકી લીધો, શિશુપાલ થોભી જજે કે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહેમાન છે, અમારા મહેમાન માટે એક શબ્દ પણ હવે ખોટો ન ઉચ્ચારતો, ને કે તારે ને મારે ખેર નથી કે. શિશુપાલ અપમાન થયું એટલે ત્યાંથી. હવે મિત્રો અહીં એક વાત એ ધ્યાન રાખજો, મહાભારતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ એ રાજસૂય યજ્ઞની જે સભા હતી એ સભામાં જ કર્યો, પણ મહાકવિ માગે એની અંદર થોડુંક પરિવર્તન કરી, થોડુંક વિસ્તાર કરી એવું કીધું છે કે શિશુપાલ ત્યાંથી નીકળી જાય છે અને સૈન્ય તૈયાર કરે છે, અને સૈન્ય લઈને પાછો દૂતને સમાચાર મોકલે છે, જાઓ ઇન્દ્રપ્રસ્થ. અને અહીંયા જઈને ભીષ્મને કહેવામાં આવે છે કે ભાઈ ભીષ્મ કાં તો યુદ્ધ કરો, કાં તો શરણાગતિ લો અમારી. શિશુપાલ આટલી હિંમત કરે ભીષ્મ પિતામાની અમે વિચારવા જેવું છે ને. તો શિશુ ભીષ્મ પિતામાને શરણાગતિનો કોઈ અર્થ આવે નહીં, તૈયાર જ હતા. ભીષ્મ પિતામાં ખાલી આમ બાણ લઈને ઉભા રહે ને તોય અમે કોઈ જ ટકી ન શકે, એટલી તાકાતવાળા માણસ. આર્યવ્રતની અંદર સૌથી પ્રચંડ તાકાતવાળો માણસ હોય તો ભીષ્મ પિતામાં હતો. અને એના પિતા તરફથી એને વરદાન હતું કે ભાઈ તું તારી ઈચ્છા મૃત્યુથીને જ મરીશ, તારે જ્યારે ઈચ્છા આવી છે કે મારે મરવું છે ત્યાં લગી તું મરીશ નહીં કે. આવું વરદાન હવે એને કોણ મારી શકે, અને આ મૂર્ખો પાછો એને પાછો કે આવી જાઓ યુદ્ધ કરવા. એમ નીકળી ગયા, સામસામી સેના ગોઠવાઈ ગઈ, અને હજી શિશુપાલ વરી પાછા ચાલુ જ રાખે એમને કૃષ્ણને મેણા મારવાનું, અભદ્ર શબ્દો બોલવાનું, ગાળો બોલે છે, એને ઘણું બધું સંભળાવે છે. પછી કૃષ્ણ એને યાદ કરાવે, શિશુપાલ તને યાદ તો છે ને કે તારા 100 ગુના જ હું માફ કરવાનો છું એમ. પછી 101 નો ચાંદલો થાય એટલે પછી તું મારાથી બચી નહીં એક એમ. એટલે શિશુપાલ તોય, શિશુપાલ એનો જે કમળ પટ્ટો હતો ને અહીંયા મોરના પીછા હો 100 જેટલા મોરના પીછા ફરતા લગાવી રાખતો, એટલે જેમ અપમાન કરે ને એમ એમ પીછું ઘા કરી દે, જેમ અપમાન કરે ને એમ પીછાનો ઘા કરી દે, બરોબર. એટલે 99 ગુના થયા આમ હાથ લેતો જાય ને અપમાનનો ઘા કરતો. કેમ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, માણસનો જ્યારે વિનાશનો સમય આવે ને ત્યારે મિત્રોને કોઈ સાચી દિશા દેખાતી નથી હોતી, અને આમ ગુસ્સાના મોજમાં પોતાના અહંકારમાં જ માણસ ડૂબી જતો હોય છે. છેવટે 100મું પીછું હતું એ પણ ગાળ બોલી ભગવાન કૃષ્ણને ફેંકી દીધું. પછી આમ હાથ અડાડે જય પીછા વૈધા નહીં, હવે હવે એને અહેસાસ થયો કે આ શું થઈ ગયું, ખોટું થઈ ગયું કે આની અમે ક્યાં આ બધું બોલી ગયું એમ. પછી સમય આવે, માણા કહેતા હોય ને મરતી વખતે કે મને સામે દિવાલમાં આમ દેખાય છે, મને આમ દેખાય છે
ઘણી વખત મિત્રો મેં રજૂઆત કરેલી છે કે બહુ પૈસા ખર્ચો, હજારો કરોડો રૂપિયા ખર્ચો ને તારે એકાદી સારી ગુજરાતી ફિલ્મ બને, એથી વધારે થોડા પૈસા ખર્ચો તો 3 કલાકની હિન્દી પિક્ચર 2.5 કલાકની સારી બને, એથી જાજા પૈસા ખર્ચો તો 1.5 કલાક 2 કલાકની હોલિવૂડની અંગ્રેજી ફિલ્મ પણ બને. પણ જ્યારે જિંદગીની છેલ્લી અવસ્થા હોય ને ત્યારે છેલ્લી 10 મિનિટની અંદર તમારે આખા જિંદગીની તમામ ફિલ્મ ભગવાન તમને બતાવી દે. દશરથ રાજાને જ્યારે મળવા પડ્યા ને ત્યારે કૌશલ્યાને કહેતા હતા, કૌશલ્યા મને દિવાલની અંદર અંધો અને અંધી દેખાય છે, મને શ્રવણ દેખાય છે, શ્રવણના માતા પિતા અંધો અને અંધી દેખાય છે, મને શ્રાપ આપતાથી દેખાય છે. એટલે જીવનમાં તમે મિત્રો જેટલા જેટલા ગુનાઓ કરો ને એનો હિસાબ તમારા આ જીવનમાં જ દઈને જવાનો છે, બીજું કાંઈ છે નહીં. એટલે બને ત્યાં લગી સારા બનજો. અને 100 ગુના એના પૂરા થયા શિશુપાલના, ભગવાન કૃષ્ણે કીધું કે સાવધાન શિશુપાલ, હવે તારી ખેર નથી. અને પોતાને સુદર્શનનું આહવાન કર્યું, સુદર્શન ચક્ર આવ્યું અને શિશુપાલનું વધ કરી નાખો, મસ્તકથી ધડને અલગ કરી નાખ્યું અને એમાંથી જે તેજ નીકળ્યું એ તેજ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ ગયું. આવી રીતે શિશુપાલ વધ નામનું નાટક મહાકવિ માગની અદ્ભુત રચના છે. આશા રાખું તમને બધાને પણ આ વાર્તામાં ખૂબ મજા આવી છે. વિભાગ ઈની અંદર 2 માર્કમાં તમારે આ પૂછાઈ શકે, તો તમારી પાસે જે નોટ હોય એ નોટની અંદર આ મુદ્દા નોંધી લઈશો અને મળીશું આવતા વધારે એક સારા કવિ વિશે ચર્ચા લઈ. ધન્યવાદ. થેન્ક યુ.